hello everyone welcome back to my channel i am urvi joshi and today we are going to discuss about the summary of the lesson ecstasy and agony by jayant khatri this content belongs to same Four general english first we will talk about author then we will talk about the characters at last we discuss the summary so if you don't subscribe to my channel yet

આનંદનું મોત એનું ટ્રાન્સલેટેડ વર્ક છે એક સ્ટેસીનો મતલબ થશે આનંદ અને એગની એટલે વેદના અથવા પીડા અવોર્ડ્સ જયંત ખત્રીને મળેલું છે ઉમા સ્નેહ રસમી પ્રાઇઝ અને નોટેબલ વર્ક છે એમના મહત્વના ખરા બપોર નાઇન્ટીન સિક્સટીએટ ફોરા ઇન નાઇન્ટીન ફોર્ટી ફોર એન્ડ વૈતા ઝરના ઇન નાઇન્ટીન ફિફ્ટી ટુ નાવ કેરેક્ટર્સ આની આપણી જે વાર્તા છે એક્સટેસી એન્ડ એગની એના મુખ્ય પાત્ર છે ગોમતી અને વાલજી બંને પતિ પત્ની છે એક બીજો પાત્ર છે જેનું નામ છે ગોપાલ જેની પણ આની અંદર એક સારી એવી ભૂમિકા છે અને એનું એક નાનું બાળક છે પ્રેમજી જે આખી સ્ટોરીમાં ક્યાંય અપિયર નથી થતું માત્ર એનું નામ એક વખત મેન્શન થાય છે વધુ જાણી લઈએ આના કેરેક્ટર વિશે ગોમતી વાઈફ ઓફ વાલજી શી ઇઝ અ વેરી લોયલ ટુ હિઝ હસબન્ડ એન્ડ રિયલી કેર અબાઉટ હિમ વાલજી ઇઝ અ ટીબી પેશન્ટ શો શી ટુક કેર હિમ વાઇઝલી ગોમતી એ વાલજીની વાઇફ છે અને બહુ જ લોયલ એટલે વફાદાર છે અને વાલજી જે છે એ ટીબી પેશન્ટ છે આથી એની બહુ સારી સેવા કરતી હોય છે અને હા આ નોટ્સને તમને લખવાની જરૂર નથી આની પીડીએફ તમને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે માત્ર લેસનને સમજી લ્યો નાઉ ધ સેન્ટ્રલ કેરેક્ટર વાલજી આ સેન્ટ્રલ કેરેક્ટર ઓફ ધ સ્ટોરી એન્ડ સફરિંગ ફ્રોમ ટીબી સ્ટોરી ઇઝ અ બિગન વિથ ધીસ કેરેક્ટર એન્ડ ઓલસો એન્ડ વિથ ધીસ કેરેક્ટર ટાઇટલ ઇઝ ઓલ્સો જસ્ટિફાઈડ વિથ ધીસ કેરેક્ટર બરોબર એટલે કે આપણું ટાઇટલ છે એક્સ્ટી એન્ડ એગની એટલે આનંદ અને વેદના એ આના સાથે જોડાયેલું છે હી ડાયડ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી બટ હી ડાયડ વિથ અ સેટિસફેક્શન ધેટ હી હેઝન્ટ એની વરી અબાઉટ હિઝ વાઇફ પણ જ્યારે એ અંતે મૃત્યુ પામે છે ત્યારે એના લાઇફમાં કોઈ પણ જાતની ચિંતા નથી હોતી એને ગોમતીને લઈને પણ ચિંતા નથી હોતી એ આનું એક ટાઇટલ છે જેને એ જસ્ટિફાય કરે છે નાવ ગોપાલ અ ફ્રેન્ડ ઓફ વાલજી હી ઇઝ અ વિડોવર બરાબર એ વિદુર છે એમના પત્ની જે છે એ અવસાન પામ્યા હોય છે હી હેઝ અ લિટલ સન એન્ડ ધે બોથ આર ઓલ અલોન ઇન ધીસ વર્લ્ડ એનું છોકરો છે જેનું નામ છે પ્રેમજી એટલે ગોપાલ અને પ્રેમજી જે છે એ બને આ દુનિયામાં એકલા હોય છે એન્ડ હી પ્રપોઝ ગોમતી ફોર મેરેજ બરાબર પણ ગોપાલ જે છે એને ખ્યાલ હોય છે કે વાલજી આજ નહીં તો કાલે મૃત્યુ પામશે જ તો એના મૃત્યુ પછી ગોપાલથી ગોમતી મેરેજ કરી લે એના માટે એને પ્રપોઝ કરે છે બટ ઓનલી આફ્ટર ધ ડેથ ઓફ વાલજી એટલે એની વચ્ચે વચ્ચે કોઈ અફેર કે એવું કંઈ નહીં હોય ઓકે સો ડોન્ટ ગેટ ઇટ નેગેટિવ નાઉ ધ પ્રેમજી ઇઝ અ લિટલ ચાઇલ્ડ ઓફ ગોપાલ એન્ડ ડીડન્ટ અપિયર ઇન ધ સ્ટોરી ઓનલી હિઝ નેમ મેન્શન ઇન સ્ટોરી વન્સ ઓકે એક જ વખત એનું નામ આવે છે આની અંદર શંકર પઠાણ ઓલ આર બેકગ્રાઉન્ડ કેરેક્ટર્સ આના માત્ર નામ જ આવે છે ક્રાઉડમાં હોય છે એટલે ટોળું છે નાઉ ધ સ્ટોરી ઓર સમરી સો સ્ટોરી બિગન વિથ વાલજી હુ ઇઝ અ મેઇન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી એન્ડ હી ઇઝ જસ્ટ ડિસ્ચાર્જ ફ્રોમ ધ હૉસ્પિટલ એન્ડ ટાઇટલ ધ આર્થર હોસ્પિટલ વાલજી સાથે આ સ્ટોરીની શરૂઆત થાય છે વાલજી જે છે એ ટીબી પેશન્ટ છે અને આર્થર હોસ્પિટલમાં એડમિટ હતો અત્યારે ડિસ્ચાર્જ થયો છે અને ડિસ્ચાર્જ થઈ એટલે હોસ્પિટલમાંથી રજા મળે છે ને પોતાના ઘર તરફ જાય છે ના તો વાલજી વોક ઓન ધ સ્ટ્રીટ એન્ડ બોર્ડ ધ બસ ટુ રીચ ઇઝ હોમ આફ્ટર સેટ ઇન અ બસ હી ટૂક અ ટિકિટ ફોર અ બજાર બાજાર રસ્તા પર વોક કરે છે બસ જોઈએ છે એને હાથ આપે છે બોર્ડ મતલબ રોકવું અહીંયા થશે ઓકે સો બસને રોકે છે એમાં ચડે છે કમ્ફર્ટેબલી સીટ પર બેસે છે અને ટિકિટ લે છે ફોર અ બજાર બાજાર આફ્ટર અ શોર્ટ ક્વારલ વિથ કન્ડક્ટર હી અગેન ટૂક અ ટિકિટ ફોરન નલબાઝાર પછી એમ કહે છે કે તમે મને નલબાઝાર ઉતારો એટલે પછી કંડક્ટર સાથે એનો નાનો એવો ઝઘડો થશે અને એને કહે છે કે હું શું કામ વચ્ચે રસ્તામાંથી ઉતરી જાઉં મેં તમને પૂરા પૈસા આપેલા છે અને પછી એ નલબાઝારની ટિકિટ લેશે એન્ડ અગેન ધ વન આના ટિકિટ વોઝ અ પંચડ બરાબર આ તમને એમ સીક્યુમાં આવી શકે એવું છે કે કેટલા આનાની ટિકિટ લે છે સો ઇટ ઇઝ વન આના ધેન હી સેટ કમ્ફર્ટેબલી ઇન અ બસ એન્ડ હી બીકમ અ વીક બિકોઝ ઓફ અ ટીબી એન્ડ હી લુક્સ

હમ સો એ લુક્સ લાઈક અ લાઈવ સ્કેલેટન સ્કેલેટન એટલે કે હાર્ડ પિંજર એક જીવતું હાર્ડ પિંજર હોય એના જેવું લાગે છે દેખાવમાં અને એની જે આંખો છે એ બ્લૂ છે પણ એના ફેસ પર મોટી લાગે છે શા માટે કારણ કે એના ફેસ પર વધારે પડતો માસ છે નહીં ઓનલી બોન્સ જ છે એટલે એટલે એનું શરીર જે છે એ શરીર શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બેટર છે એવું અહીં લેખક કહે છે વાઇલ હી વોઝ અ સિટિંગ ઇન અ બસ વિથ ક્લોઝડ આઈ એની આંખો બંધ કરી અને સીટ પર આરામથી જ્યારે બસમાં એ બેઠો હશે ત્યારે હી થોટ અબાઉટ હિઝ જર્ની ફ્રોમ લાસ્ટ ટુ યર્સ ત્યારે છેલ્લા બે વર્ષથી એની જે જર્ની હતી લાઈફની એના વિશે એ વિચારે છે એઝ અ ટુ યર્સ અગો અ ફ્યુ ટીબી જમ્સ ગોટ પ્લેઝડ ઇન હિઝ લંગ્સ થોડાક ટીબીના જમ્પ્સ એના ફેફડામાં આવે છે સ્થાન લે છે એન્ડ ધેન ઇટ વોઝ ઇન્ક્રીઝ ડે બાય ડે અને પછી ધીરે ધીરે એ જીવાણુઓ ફેફસામાં વધતા જાય છે નાવ હિઝ લંગ્સ આર અ ફૂલ ઓફ ટુ થિંગ્સ હવે એના લંગ્સ જે છે એ બે વસ્તુથી ભરેલા છે ધ વન ઇઝ મેડિસિન ફ્રોમ ધ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ એન્ડ ધ સેકન્ડ ઇઝ કેવિટી ઓફ ટીવી ટીવીચમ્સ અત્યારે એના બંને જે લંગ્સ છે એ કમ્પ્લીટલી સડી ગયા છે અને ડૉક્ટર પણ એવું કહે છે કે હવે આ મૃત્યુ પામશે ક્યારે પામશે એ નક્કી નથી પણ હવે એના પાસે વધુ સમય છે નહીં એઝ અ બેલ રિંગ હી ગેટ્સ અપ થ્રુ ધ બેસ

વોક કરવા માટે એબલ બન્યો હોય છે હી વોઝ હેપી વિથ ધીસ સ્ટેજ ઓફ માઇન્ડ અત્યારે જેનો માઇન્ડ જે સ્ટેજ પર હતું એના માટે કરીને ખુશ હોય છે ધ સ્ટેજ ઓફ માઇન્ડ વિચ મીન્સ કે આનંદની અનુભૂતિ અત્યારે જે એની અનુભૂતિ થઈ રહી હોય છે એના માટે એ ખુશ હોય છે સડનલી ફેલ ડાઉન એન્ડ ધ પીપલ અરાઉન્ડ હિમ લાફ ઓન ધીસ સિચ્યુએશન અત્ય રાસ્તા પર ચાલતા ચાલતા અચાનકથી એ પડી જાય છે અને આજુબાજુમાં જેટલા લોકો હાજર હોય છે એના પર હસે છે બટ હી સ્ટુડ અપ અગેન સ્ટુડપ એન્ડ અગેન ફોલ ડાઉન એ પાછો પડી જાય છે અને ફરી ઊભો થાય છે વિથ અ બ્રોડ સ્માઇલ ઓન હિઝ ફેસ પણ અત્યારે જ્યારે એ ઊભો થાય છે ત્યારે એના ચહેરા પર એક મોટી સ્માઇલ હોય છે જેવી સ્માઇલ એના ફેસ પર આખી લાઈફમાં ક્યારે નહોતી ધ પીપલ્સ પ્રેઝન્સ ડોન્ટ બોધર હિઝ ફિલિંગ ઓફ જોય જે પણ લોકો હાજર હતા એના પર હસી રહ્યા હતા એનાથી ખરેખર એને એની સ્માઇલને એની જે આનંદની અનુભૂતિ હતી એને કંઈ પણ ફેર નહોતો પડતો બોધર એટલે કે ફેર પડવો ફરક પડવો ઇન શોર્ટ એનાથી એને કંઈ પણ ફરક નહોતું પડતું ધેન અગેન હી સ્ટાર્ટ્સ વોક અગેન એને હાલવાનું ચાલુ કર્યું અ શંકર ઓર્ડરિંગ હિઝ પાન ઇન ધ કોર્નર ઓફ બાઝાર એ જ બજારના એક ખૂણા પર એક પાનવાળું હોય છે ત્યાં કને શંકર જે છે એ પાનનો ઓર્ડર દે છે એનો અવાજ એને સંભળાય છે એન્ડ ધેન હી લુકડ અપ ટુ ધ થર્ડ ફ્લોર ઓફ ધ હોમ અને પછી એ જ્યારે ઊંચું નજર કરીને જુએ છે ત્યારે ત્રીજા માળે એને પોતાનું ઘર દેખાય છે વિચ ઇઝ એક્ઝેક્ટ આફ્ટર ધેટ તુલસી પ્લાન્ટ જે તુલસીનો પૌધો દેખાય છે એના પાષણની અ ક્લોઝડ વિન્ડો રૂમ હી બિલોંગ્સ ટુ હેમ અને જે બંધ બારીવાળો રૂમ છે એ ખરેખર વાલજીનો હોય છે એટલે એને એમ જોઈને હાશકારો થાય છે કે વાહ હું મારા ઘરે પહોંચી આવ્યો વાઇલ હી રિસ્ટ હિઝ રોમ હી લિસન સમ નોઇઝ ઓફ અ કન્વર્ઝેશન બિટવીન હિઝ વાઇફ ગોમતી એન્ડ ગોપાલ એ પહોંચે જ છે એના રૂમ પાસે ત્યાં એને બે જણનો અવાજ સંભળાય છે અને એ હોય છે ગોમતી અને ગોપાલ ગોપાલ કહે છે લુક આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ બટ વાલજીઝ ડેથ ઇઝ ઇનેવિટેબલ ઇનેવિટેબલ એટલે ટાળી ન શકાય તેવું સો આફ્ટર હિઝ ડેથ યુ કેન મેક માય હોમ ટુ યોર્સ એન્ડ પ્લીઝ વીલ બી અ મધર ઓફ માય લિટલ પ્રેમજી એટલે કહે છે કે એના મૃત્યુ પછી તું મારા ઘરને તારું ઘર બનાવી લેજે ઇન શોર્ટ મારાથી મેરેજ કરી લેજે અને મારા બાળકને માતા બની જજે હી ઓલ્સો ગોટ અ મધર એન્ડ આઈ ગોટ અ પાર્ટનર એ માતા એને મને એક મમ્મી મળી જશે અને મને એક પાર્ટનર મળી જશે આફ્ટર ઓલ અમે બને જણા આ દુનિયામાં એકલા છીએ એસ સુન એઝ હી ફિનિશડ હિઝ લાઇન જેવી એણે પોતાની લાઇન ફિનિશ કરી કે વાલજી એન્ટર્સ ઇન ધેટ રૂમ કે વાલજી એ રૂમમાં એન્ટર થયો હી ફોલ ડાઉન સો ગોમતી એન્ડ ગોપાલ હેલ્પ ડીમ એ બંને જણા એ પડી જાય છે એટલે એને ઊભો થવામાં ઊભું કરવા મદદ કરે છે દે ઓલ સીપ અ ટી ટુગેધર એન્ડ ઓલ્સો ગોટ અ ન્યૂઝ ઓફ ઈચ અધર એન્ડ ધેન ગોપાલ વેન્ટ એન્ડ વાલજી એન્ડ ગોમતી સ્પેન્ડ અ ટાઈમ ટુગેધર એના પછી બધા ત્રણેય જણા એક સાથે બેસે છે અને ચા પીવે છે અહીં જે લે છે લેમન ટી લે છે એ લોકો અને પછી ગોપાલ છે એ ત્યાંથી રજા લે છે ક્યાંક એને પોતાના વાત પર જે એણે હમણાં થોડા સમય પહેલે કરી લેતી પ્રપોઝલ જે એણે આપ્યું ગોમતીને એના માટે કરીને એને થોડુંક શરમ કે થોડુંક ખરાબ પણ લાગે છે કે અરે હું આ વ્યક્તિના મૃત્યુની કામના કરતો હતો પણ આ તો અત્યારે બરાબર છે બટ જે હતું એ સત્ય હતું એટલે એ કંઈ કહેતો નથી હવે પછી એ લોકો બંને જણા ગોમતી અને વાલજી એકબીજા સાથે સમય સ્પેન્ડ કરે છે ગોમતી શી ઇઝ હેપી ટુ સી હિમ લાઇક અ લિટલ હેલ્ધી દેન બિફોર એને ખુશ થાય છે કે પહેલે કરતાં અત્યારે એની કન્ડિશન થોડી સારી છે બેટર છે શી ઇઝ સેટિસફાઈડ બિકોઝ આફ્ટર ટુ મંથસ ઓફ મેડિસિન ઓર અ ટ્રીટમેન્ટ હી ઇઝ એબલ ટુ સ્ટુડ ઓન હિઝ ઓન લેક્સ એને એમ થાય છે કે બે મહિનાની ટ્રીટમેન્ટ પછી આ વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહેવા માટે એબલ થયો છે અને ખરેખર એ બહુ પોઝિટિવ સાઇન છે એટલે કે હી વિલ રિકવર વેરી સૂન ना वालजी ने कंडीशन करिए तो ही इज हैप्पी टू सी हिज वाइफ इज एक्सट्रीमली हैप्पी एंड ब्यूटिफुल लाइक अ लोटस जो खरेखर बहुत खूबसूरत सी इज अ यंग एट्रेक्टिव यूथफुल एंड जस्ट ट्वेंटी सेवन ईयर ओल्ड इतने मात्र सत्यावीस वर्ष निज हो सी इज अ फेथफुल एंड लॉयल टू सी सोल्ड हर ज्वेलरी फॉर अ वालजीस ट्रीटमेंट वेन शी शोल्ड हर गोल्ड वेस्ट थ्रेड ही प्रोमिस्ड हर टू गीव हर ओर्नामेंट फ्रॉम अ हैड टू टो बट कूडंट कम्प्लीट हिज प्रोमिस અને એટલી લોયલ હોય છે કે એણે પોતાના જે થોડા ઘણા દાગીના હોય છે એ પણ વાલજીની ટ્રીટમેન્ટ માટે વેચી નાખ્યા હોય છે એક દાગીનાનું નામ અહીં મેન્શન કરેલું છે દેટ ઇઝ ધ ગોલ્ડ વેસ્ટ થ્રેડનો મતલબ થશે કંદોરો બરાબર કમરબંધ આપણે કહી તે અને ત્યારે એને કહે છે કે તું સેડ ન થજે જે દિવસે મારા પાસે પૈસા આવી જશે અને બરાબર થઈ જઈશ ત્યારે હું તને સરથી લઈને પગ સુધી તને ઓર્નામેન્ટ્સમાં ભરી દઈશ એમ મતલબ કેટલા બધા દાગીના લઈ દઈશ પછી વાલજી કહે છે કે મારા પગ બહુ દુઃખે છે સો શી મસાજ હિઝ લેગ્સ બિકોઝ ઇટ ઇઝ પેઇન એઝ હર હસબન્ડ ટોલ્ડ હર બરાબર એને બહુ તકલીફ થતી હોય છે એટલે એના પગને મસાજ કરે છે અને મસાજ કરતાં કરતાં બંને જણા વાત કરે છે વાલજીને પૂછે છે કે વોટ ઇફ આઈ ડાય શું જો કદાચ હું મરી જાઉં તો પણ ગોમતીને એમ થાય છે કે આટલી સારી કન્ડિશન છે તો ધીરે ધીરે બધું સારું જ થઈ જશે એટલે આ વસ્તુને એ મજાકમાં ઉડાવી દે છે શી સ્માઈલ આઉટલી એઝ અ શી થોટ ઇટ વોઝ અ જોક પણ એ ખરેખરનો મજાક નથી હોતો શી કુડન્ટ નોટિસ હિઝ પેઇન બિકોઝ હી હાઇટ ધેટ પેઇન આફ્ટર હિઝ સ્માઇલ પણ એ હસતા હસતા એવી રીતે પૂછે છે વાલજી કે જેથી ગોમતીને ખ્યાલ નથી પડતો કે આણે અમારા બંનેની વાત સાંભળી લીધી છે અને એને એવું છે કે જો હું મરી જઈશ તો પછી શું કરશે આ ઇન બિટવીન આ સમયગાળા દરમિયાન એ બંને જણા વાત કરતા હોય છે ત્યારે ધ હેર કમ્સ આઉટ ઓન હર ફેસ સો હી રિમૂવ ઇટ ફ્રોમ હર ફેસ એન્ડ ટ્રક ટક ઇટ આફ્ટર હર ઇયર્સ ત્યાં એના મોઢા પર લટાવી જાય છે એને હટાવે છે અને એના કન કાનની પાછળ એને ટક કરે છે ભરવી દે છે શી ફોલ અ સ્લીપ નિયર વાલજી અને તે ત્યાં જ વાલજીની બાજુમાં જ સૂઈ જાય છે આફ્ટર ઓલ ઇટ ઇઝ અ લેટ નાઇટ ખરેખર બહુ મોડું થઈ ગયું હોય છે નિયર અબાઉટ ટુ વન ક્લોક બટ વાલજી કુડન્ટ સ્લીપ એક વાગ્યું ગયું હોય છે રાતનો પણ ખરેખર વાલજી સૂતો નથી હોતો વન ટુ થ્રી ઓ ક્લોક આવર્સ એન્ડ આવર પાસડ અવે વેન એવર હી વોઝ અ થિંકિંગ અબાઉટ ગોપાલ પણ એ આ મગજમાંથી ગોપાલનો વિચાર જે છે એ જતો નથી હોતો પણ એને ક્યાંક ને ક્યાંક ગોપાલનો વિચાર આવે છે પણ એની અંદર જે આનંદ છે એક્સ્ટ્રેસી છે એ ઓછી નથી થતી દો હી ઇઝ ઓકે વિથ હિઝ પ્રપોઝલ એને આ પ્રપોઝલથી કંઈ વાંધો નથી હોતો બિકોઝ શી ઇઝ યંગ એન્ડ લાઇફ ઇઝ સો લોંગ એમ થાય છે કે યંગ છે જિંદગી હજી ઘણી લાંબી છે એન્ડ વિથ હિમ શી કેન સ્ટાર્ટ હર લાઈફ અગેન અને એના સાથે એને કદાચ લાઈફમાં એક નવો સ્ટાર્ટ મળી જશે ત્યાં પ્રેમજીએ છે નાનું બાળક તો એ મને પણ ભૂલી જશે અને એની લાઈફમાં ખુશી મળી જશે અ ટેન્ડર સ્માઇલ ઓનો ગોમતીઝ ફેસ ઇઝ એઝ રિમેન ધ સેમ ઇન હર સ્લીપ કેમ કે બંને જણા મજાક કરતા હતા અને એના પછી એ સૂઈ ગઈ હોય છે પણ જે સ્માઇલ છે એના ચહેરા પણ એના લિપ્સ પર જાણે છપાઈ ગઈ હોય એ એની એ જ રહે છે ટુ લુક હર સ્માઇલ અ ફિલિંગ ટુ કિસ હર ફૂલ બ્લૂમ ફેસ ઇઝ અ સિમ્પલી ગોન પણ એની સ્માઇલને જોઈને એમાં જ ક્યાંક અંજવાઈ જાય છે અને એની જે ચુંબન કરવાનું મન હોય છે એ રહી જ જાય છે સો શી હી કિસ્ડ ધ બોર્ડર ઓફ હર સાડી એની સાડીની બોર્ડરને કિસ કરે છે ટચ કરે છે એન્ડ ધેન હી ગોટ આઉટ ફ્રોમ હિઝ રૂમ એના રૂમમાંથી ચાલુ જાય છે ટેરેસ પર અને સડનલી હી કફડ અને એને કફ આવે છે બહાર કફનું કફ જ થશે એન્ડ વાઇલ હી રીમૂવ ધેટ કફ વિથ ધ હેલ્પ ઓફ હિઝ ધોતી જ્યારે પોતાની ધોતીથી એ કફને સાફ કરે છે ઇટ ઇઝ અ સ્ટેઇન ઓફ બ્લડ અને ત્યાં એને એ કફની અંદર શું આવે છે લોહી સ્ટેઇન એટલે દાગ હી રિયલાઇઝડ હિઝ ડેથ એને સમજાઈ જાય છે કે હવે આપણું મૃત્યુ નજીક છે સો હી લેફ્ટ હિઝ હોમ એન્ડ વોક અ લોન ટુ ધ સ્ટ્રીટ ઓફ નલ નલબાજાર એટલે પોતાનું ઘર છોડી જાય છે અને સ્ટ્રીટ પર ચાલુ જાય છે બટ બિફોર હી લિવિંગ હિઝ હોમ પહેલે એ એનું ઘર છોડે એના પહેલે હી ફિલ્ડ હિઝ સ્ટમક વિથ વોટર ત્યાં કાંને જ એક નળમાં પાણી આવતું હશે એ ટેપ વોટર પીવે છે નળનું પાણી વિચ ગેવ હિમ અ પીસ ફોર વાઇલ એનાથી એને થોડુંક પેટમાં ઠંડક થાય છે ધેન વોશ હિઝ ફેસ પોતાનું મોઢું સાફ કરે છે એકદમ ક્લીન કરે છે એન્ડ ડાઉન હિઝ સ્ટેર અને સીડીઓ ઉતરે છે એન્ડ બીકમ રેડી ટુ ગો અલોંગ અને બહાર એકલું જવા માટે તૈયાર થઈ જાય છે એન્ડ ઓલ્સો અ ફાર ફ્રોમ હિઝ ડિયરેસ્ટ વાઇફ અને એને સમજાઈ જાય છે કે હવે હું ગોમતીથી બહુ દૂર જવાનો છું મારો જવાનો સમય આવી ગયો છે બટ ધીસ પુઅર ફેલો ડિડન્ટ રિયલાઇઝ ઇન હર ડીપ સાઉન્ડફુલ સ્લીપ પણ આ જે મૂર્ખી કે બેચારી કહી આપણે ગોમતી એને તો ખરેખર આ બધી વસ્તુઓનો કંઈ જાણ જ નથી હોતી એ ખરેખર બહુ શાંતિની નીંદરમાં સૂતી હોય છે કે હવે વાલજી બહુ સરસ થઈ જશે બધું બરાબર થઈ જશે એટ લાસ્ટ હી રીચડ નિયર ધ પોસ્ટ બોક્સ હાલતાં હાલતાં એક પોસ્ટ પોસ્ટબોક્સની નજીક પહોંચે છે ત્યાં એ પડી જાય છે એન્ડ અગેઇન ઓલ બ્લડ કેમ ટુ ધ બ્રેન બધા જ લોહી છે એક તરફ એના મગજ તરફ દોડી આવે છે હી કફ્ડ એન્ડ વોમિટ ઓન ધ સ્ટ્રીટ એને એના પછી કફ આવે છે ઉલટીઓ થાય છે એન્ડ ફેલ ઇન હિઝ ઓન બ્લડ અને એના પોતાના જ લોહીની ઉલટીમાં એ પડી જાય છે એટ લાસ્ટ હિઝ ઓપન બ્લૂ આઈ લુકિંગ ટુ ધ એમટી સ્ટ્રીટ બિફોર હિઝ ડેથ અને એના મૃત્યુથી પહેલે એ ખાલી સડક જે હોય છે સ્ટ્રીટ છે ગલી છે ખાલી એને જુએ છે આ એનો એક અંતિમ દ્રશ્ય હોય છે અને ધ સ્ટોરી એન્ડ વિથ વાલ્જીસ ડેથ અને અહીં એ મૃત્યુ પામે છે હી ઇઝ હેપી બિકોઝ આફ્ટર હિઝ ડેથ ગોમતી ઇઝ નોટ અલોન એને એક વસ્તુનો સંતોષ હોય છે કે મારા મૃત્યુ પછી ગોમતી એકલી નથી એના પાસે ગોપાલ છે અને ગોપાલ એક સારો વ્યક્તિ છે શી વિલ બી હેપી વિથ ગોપાલ એન્ડ હી ઇઝ અ કોન્સ્ટન્ટ સ્ટેજ ઓફ એગ્ની પણ એની સાથે સાથે એને એક મનમાં પીડા પણ હોય છે એનાથી પહેલે શા માટે એનું વે ઇન્ટરનલી એન્ડ એક્સટર્નલી હાવ આપણે એમ કહીએ છીએ એક્સટેસી તો એક્સટેસી તો જોયું કે પાઠ શરૂઆત થાય છે લેસનની સ્ટોરીની ત્યારથી જે આનંદ છે એને પણ એ તો આપણે જોયું પણ એને પેન શું છે ઇન્ટરનલ પેન એને શું છે નોટ ટુ ગીવ ધેટ હેપીનેસ ટુ ગોમતી વિચ શી ડિઝર્વ જે હેપીનેસ ગોમતી ડિઝર્વ કરતી હતી એ હેપીનેસ વાલજી તેને આપવામાં સક્ષમ ન રહ્યો સફળ ન રહ્યો એનું એને અંદરથી ખચકાટ હોય છે અને એક્સટર્નલ પેઇન શું છે હિઝ ઇલનેસ ઓકે તો આ રીતે આપણું જે ટાઇટલ છે એ પણ જસ્ટિફાય થાય છે એક્સટેસી એન્ડ એગની સો ધેટ્સ ઇટ ફોર ટુ વિડિયો વિડીયો ગાઈઝ આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો ઇફ યુ લાઇક ધીસ વિડીયો ધેન ડૂ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એટ લાસ્ટ થેન્ક યુ સો મચ ધન્યવાદ May God bless you to all. And yeah, don't forget to download the PDF notes from the description box below. May God bless you to all. Take care. Bye bye.